નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી 2.82 લાખ રૂપિયાની નકલી ચરણી નોટો સાથે સુરતનો યુવાન ઝડપાયો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એએસઆઈ પ્રદીપભાઈને બાતમી મળી હતી કે સુરતથી એક યુવાન નકલી ચલણી નોટો લઈ અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ખરીદી કરવા માટે આવવાનો છે. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા એસઓજી PIPN પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો હાઈવે પર વોચ ગોઠવાઈ હતી. બાતમી મુજબની બાઇક આવતા તેને અટકાવીને સવારની પૂછપરછ કરતા તેને પોતે કામરેજ તાલુકાના મૂળથાણા ગામે રહેતો જિજ્ઞેશ નટુભાઈ રીનાંગા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી થેલીની તપાસ કરતા તેમાંથી 50 રૂપિયાના દરની ભારતીય ચલણી નોટો મળી આવી હતી. પોલીસે બેંકના મેનેજર તથા FSL પાસે તપાસ કરાવતા આ તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 50 રૂપિયાના દરની 5744 ચલણી નોટો, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી જાતે જ નકલી ચલણી નોટો છાપતો હોવાની વિગતો સપાટી પર આવી છે. બજારમાં નકલી નોટો ફરતી કરવા માટે તે અંસાર માર્કેટમાં ખરીદી કરવા આવ્યો હોવાનું બહાર આવ્યું છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.